હેલો એવરીવન, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બાળકો, મજા માને? તો આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2ની શરૂઆત કરીશું. તો બધાએ શાંતિથી બેસવાનું છે અને તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને તેમાં ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે. યુનિટ 2, સ્ટેપ બાય સ્ટેપ. એક્ટિવિટી 8, મેગા રાઇટ. મેગા રાઇટ એટલે લાંબો પ્રવાસ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, સ્ટેટ એટલે રાજ્ય. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. લાર્જેસ્ટ એટલે સૌથી મોટું, સેન્ટર એટલે કેન્દ્ર, બિઝનેસ એટલે વેપાર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે રાજધાની. એબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ, સો વી નીડેડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેકલ્ટી. ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન, ફેકલ્ટી એટલે સગવડ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ છે એ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 જેટલા લોકો આ બંને રાજધાનીઓની જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણે એક સારી પરિવહન સગવડની વ્યવસ્થાની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેટ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. પ્લાનેટ એટલે યોજવું, પ્રોજેક્ટ એટલે યોજના. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 crores, 2,000 crore કંપની ફોર ધ પ્રોજેક્ટ. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ MEGA. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 crores. કોસ્ટ એટલે ખર્ચ. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. સરકારે તે યોજના માટે 2 કરોડની એક કંપની શરૂ કરી. કંપનીનું નામ છે MEGA, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 crore છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝ. ફેઝ એટલે વિકાસનો તબક્કો. ઇન ધ ફર્સ્ટ ફેઝ there will be 3 lines, north south corridor, east west corridor and underground corridor. Total length of all the 3 lines will be 76 km. north એટલે ઉત્તર, south એટલે દક્ષિણ, east એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ. ટોટલ એટલે કુલ, લેંગેથ એટલે લંબાઈ. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. પહેલા તબક્કામાં 3 લાઇન હશે, ઉત્તર દક્ષિણ કોરિડોર રસ્તો, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે.
This the north south corridor will connect એટલે જોડવું. આશ્રમ રોડ ટુ ગાંધીનગર. This corridor will be 32.65 meters long. It will start from APMC Vasna on National Highway 8. It will pass through Vasna Paldi VS Hospital and Town Hall. ઉત્તર દક્ષિણ કોરિડોરનો આશ્રમ છે તે રોડને ગાંધીનગર સાથે જોડશે. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં APMCથી શરૂ થશે ને તે વાસણા પાલડી VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. This line will cross the east-west corridor at income tax junction. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. There are two more junctions on this line, Info City and GIFT. City, there will be 31 station on this corridor. Our line income tax junction par purva pachim corridor ne malse. Koba circle thi thodi dabi taraf phali chai te Gandhinagar taraf jase. Our line par bija be junction che. Info city અને GIFT સિટી. આ કોરિડોર પર 31 સ્ટેશનો હશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયા ઓફ અહેમદાબાદ. એરિયા એટલે વિસ્તાર. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ આઈટી સર્કલ. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. થાલેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડોર. Total length of this line will be 10.19 kilometers. It will connect the eastern and western Ahmedabad. Crossing એટલે પસાર કરવું. હવે આપણે પૂર્વથી પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલુપુરથી શરૂ થશે અને તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં મળશે. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન છે અને તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનેશન હશે. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે અને તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજ્સ. રૂટ એટલે રસ્તો, પિલર એટલે થાંભલો. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. એલિવેટેડ એટલે ઊભું કરેલું. ધ ટ્રાવેલ્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. એન્જોય એટલે આનંદ માનવો, બ્યુટિફુલ એટલે સુંદર,
સીન એટલે દ્રશ્ય, ટાઉન એટલે ગામડું. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલવોલેટેડ ટ્રેક્સ. વ્યૂ એટલે દ્રશ્ય, જોવું. એનવોલેટેડ એટલે ઊભું કરેલું. ટ્રેક્સ, ટ્રેક એટલે પાટા. મોટા ભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. તેને એલિવેટેડ રૂટ માર્ગ કહેવામાં આવે છે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણે છે. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. ઓકે બાળકો, તમને આ એક્ટિવિટીમાં સમજ પડીને તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.